એક બાજુ ભર ઉનાળો જામ્યો છે તો બીજી બાજુ અનેક વિસ્તારોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બનાસકાંઠામાં તો અમુક તાલુકાઓમાં 47 ડિગ્રી ગરમીનો પારો પહોંચી ગયો છે, ત્યારે ખેતી માટે તો ઠીક પણ લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠાવાસીઓ પાણી માટે હજુ વધારે વલખા મારવા પડે તેમાં કોઈ નવાઈ નથી. બનાસકાંઠા, કાંકરેજ અને પાટણ જિલ્લાના રાધનપુરવાસીઓને હવે થોડા દિવસ માટે પાણી માટે વલખા મારવા પડે તેવો માહોલ સર્જાય તેમાં કોઈ સંકોચને સ્થાન નથી. કારણ કે આવતીકાલે એટલે કે 30 એપ્રિલના રોજ કાંકરેજ તાલુકાના ખારિયા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ નવીન બનાવેલ સફાઈમાં પાણું ચાલુ કરવા માટે તારીખ 10મી એટલે કે 11 દિવસ માટે પાણી બંધ કરવામાં આવનાર છે. ત્યારે નર્મદા નહેરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ખારિયા પાસે કેનાલની અંદર આડ બાંધીને પીવા માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પીવાના પાણીની તકલીફ નહીં રહે. પણ એક બાજુ જોઈએ તો આડ બાંધવાથી બનાસકાંઠા અને રાધનપુરને સાંતલપુર તેમજ તમામ ડિસ્ટ્રીબ્યુટર માઇનોર કેનાલો માટે પાણી ચાલશે કે નહીં એ એક પ્રશ્ન છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આવી ધગધગતી ગરમીના સમયે નર્મદા મુખ્ય નહેરનું પાણી બંધ કરવું એ સરકારને કેટલા અંશે સાચું કહેવાય એ જોવાનું રહ્યું. માનસી ચૌહાણ, ZS TV, કોંકરેજ.